आपनुं स्वागत छे। पश्चिम बंगाळना राज्यपाल जगदीप धनखड़ एनडीए तरफथी उपराष्ट्रपति पदना उम्मेदवार हशे। भाजपनी संसदीय बोर्डनी बैठकमां उपराष्ट्रपति पदना उम्मेदवारना नामनी जाहेरात थई छे। भाजप अध्यक्ष जेपी नड्डाए प्रेस कॉन्फरन्स करी जगदीप धनखड़ना नामनी जाहेरात करी हती। आ बैठकमां वडाप्रधान नरेन्द्र मोदी पण उपस्थित रह्या हता। आ अगाउ बपोरना समय पश्चिम बंगाळना राज्यपाल जगदीप धनखड़े पीएम मोदी साथे मुलाकात करी हती। आ उपरांत धनखड़े शुक्रवारे गृहमंत्री अमित शाह साथे पण मुलाकात करी हती। આજે યોજાયેલી ભાજપાની સંસદીય બોર્ડની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથસિંહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત પક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। ધનખડ રાજસ્થાનના નિવાસી છે। 70 વર્ષીય જગદીપ ધનખડને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 30 જુલાઈ 2019 રોજ બંગાળના 28મા રાજ્યપાલ તરીકે નિમણૂક આપી હતી। वर्ष 1989 થી 1991 સુધી તેઓ રાજસ્થાનના ઝુંઝુના લોકસભાના સાંસદ રહ્યા છે। વર્ષ 1989 થી 1991 સુધી બીપીસિંહ અને ચંદ્રશેખર સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ તે રહી ચૂક્યા છે। આપને કહી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવાર 19 જુલાઈ સુધીમાં તેમનું ઉમેદવારીપત્ર રજૂ કરી શકશે। ઉમેદવારીપત્રની તપાસ 20 જુલાઈએ થશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કરનાર ઉમેદવારો તેમની દાવેદારી 22 જુલાઈ સુધી પરત ખેંચી શકશે। દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પદના પદ માટે 6 ઓગસ્ટના રોજ મતદાન થવાનું છે। ઉપરાષ્ટ્રપતિ પદ કે લીએ ભારતીય જનતા પાર્ટી और एनडीए के प्रत्याशी के रूप में हमारे किसान पुत्र श्री जगदीप धनखड़ जी को हम उपराष्ट्रपति पद के लिए अपना प्रत्याशी के रूप में घोषित करते। बात करीशू हवे।